દારૂબંધી ના દાવા વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલે બે જગ્યાએ રેડ કરી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. સ્ટેટ મોનિટરિંગ સેલે ગોડાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સપાટો બોલાવ્યો. દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ હોવાનું દેખાઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલે ગોડાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સપાટો બોલાવ્યો છે. બે જગ્યા પર ચાલતા દારૂના વેપલા પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરાઈ હતી, જેમાં મહારાણા પ્રતાપ ચોક અને ધ્રુવ પાર્ક નજીક દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ધ્રુવ પાર્ક ઝૂંપડપટ્ટીમાંથી 528 દારૂની બોટલ તેમજ ટીન સાથે 59,680 નો મુદ્દામાલ જપ્ત તેમજ 27 લીટર દેશી દારૂ પણ જપ્ત કરાયો હતો. રાજેન્દ્ર પાટીલ અને શ્યામ પાટીલની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત પિન્ટુ રેસી, બાબુ માલ્યો, રાજેન્દ્ર અને કાલા રેસીને વોન્ટેડ જાહેર કરાયા છે. ગોડાદરા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. મહારાણા પ્રતાપ ચોક પાસે પણ દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂની 3,984 બોટલો સાથે 3,98,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉધનાના લિસ્ટેડ બુટલેગર કાળુ યાદવ, રામુ સીતારામ, રાવ સાહેબ, મનીષ મારવાડી અને સુરજ બાળાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, ઇનાયત મંસૂરી, સુરત.